સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષની ચૂંટણીમાં ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાના પરાજયથી દેશભરમાં ઉહાપો. વિશ્વ હિન્દુ પરિષદની બનાસકાંઠાની આખી ટીમે પણ ધરી દીધા રાજીનામા. આંબેડકર જયંતિની ઉજવણી અંતર્ગત ડીસા ખાતે જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલ ભારત માતાની આરતીના કાર્યક્રમે જમાવ્યું આકર્ષણ. ભારત વિકાસ પરિષદની ડીસા શાખાએ પણ સફાઈ કામદારોનું સન્માન કરી ચીંધ્યો નવો રાહ. પાલનપુરના હરિપુરા વિસ્તારમાં બિન અધિકૃત રીતે ધમધમતી કુલ્ફીની ફેક્ટરી ઉપર જનતા રેડ. કુલ્ફી ખાધા બાદ બે બાળકો બીમાર પડતા વિફરેલા હનુમાન ટેકરી વિસ્તારના જાગૃત નાગરિકોના આક્રમક અભિગમથી તંત્ર પણ હરકતમાં. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કોચ સેનન યંગ ફરી બન્યા ડીસાના મહેમાન. ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ઉપર સ્થાનિક પ્રતિભાશાળી ક્રિકેટરોને કોચિંગ આપ્યા બાદ સેનન યંગે ડીસાની સાંઈબાબા ક્રિકેટ એકેડેમીની પણ લીધી શુભેચ્છા મુલાકાત. હવે જોઈએ સમાચાર વિગતવાર. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષપદની ચૂંટણીમાં વર્તમાન અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનો પરાજય થતાં તેમના સમર્થકો સમસમી ઉઠ્યા છે અને આ મામલે રાજીનામાઓનો દોર પણ શરૂ થઈ ગયો છે. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષની તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં વિશ્વ હિન્દુ પરિષદનો વૈશ્વિક ચહેરો બની ગયેલા વર્તમાન અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનો પરાજય થતાં તેમને હકાલપટ્ટીના મામલે સજાયેલા દેશવ્યાપી ઉહાપો વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદના બનાસકાંઠા જિલ્લા એકમના અગ્રણીઓ અને કાર્યક્રમમાં પણ ભારે રોષ ફેલાયો છે અને આ મામલે બનાસકાંઠાના 150 જેટલા કાર્યકરોએ ખુલ્લી નારાજગી વ્યક્ત કરી રાજીનામા ધરી દીધા છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાએ આપેલા રાજીનામાને પગલે બનાસકાંઠામાં પણ ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. બનાસકાંઠામાં આજે વિશ્વ હિન્દુ પરિષદની આખી ટીમે રાજીનામા ધરી દઈ રોષ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠામાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સંયોજક સહિત 150 જેટલા કાર્યકરોએ રાજીનામા ધરી દીધા છે. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષની ચૂંટણી યોજી ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાની રીતસર હકાલપટ્ટી કરાઈ હોવાના આક્ષેપો સાથે બનાસકાંઠામાં પણ આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સંઘ સંયોજકે જણાવ્યું હતું કે અમે આ મામલે ઉગ્ર વિરોધ સાથે ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાના ખુલ્લા સમર્થનમાં રાજીનામા આપ્યા છે. 1964માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ આજ દિવસ સુધી કોઈએ ચૂંટણીની વાત કરી નહીં અને પ્રવીણભાઈ તોગડિયા આ છેલ્લા 32 વર્ષથી હિન્દુત્વ માટે જજૂત્યા રહ્યા, પોતાનું ઘરબાર છોડી હિન્દુત્વનું કામ કર્યું, હિન્દુ એકતાનું કામ કર્યું અને જે 400 વર્ષ સુધીનો જે અમારા ઉપર ડાઘ હતો એ ડાઘને પણ હટાવવામાં અમે ઘણી એવી સારી મહેનત કરી છે અને પ્રવીણભાઈ તોગડિયાએ હિન્દુત્વની એક લહેર ઊભી કરી. એ લહેર ઊભી કર્યા બાદ આજે જે દિલ્હીની અંદર બેઠેલા રાજકીય નેતાઓએ આ પ્રવીણભાઈ તોગડિયાને હટાવવાનું એક ષડયંત્ર કર્યું છે અને આ ષડયંત્ર ખરેખર ભારતને બહુ નુકસાન કરશે. અમે બધાએ રાજીનામા આપી દીધા છે અને ટૂંક સમયની અંદર તમામે તમામ ભેગા થઈ અમે બધાએ હિન્દુત્વની એ જ પાછી લહેર ઊભી કરીશું, હિન્દુત્વનું કામ કરીશું. કારણ કે અમારે અયોધ્યાની અંદર રામ મંદિર બનાવવું છે, 370ની કલમ હટાવવી છે, ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અલાવવો છે, કાશ્મીરની અંદર ફરીથી પંડિતોને વસવાટ કરાવવો છે અને એ અમે કરીને જંપીશું. કારણ કે પ્રવીણભાઈ તોગડિયાને હટાવવાથી 100 કરોડ હિન્દુઓનું હિન્દુત્વ ખલાસ નથી થયું, ઉલટું અમારામાં તાકાત અને વેગ આવશે અને અમે ફરીથી આ કાર્ય કરીશું. જય શ્રી રામ. બનાસકાંઠાના થરાદ નજીકના વજેગઢ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં બે જણને ઇજાઓ થતા ઇજાગ્રસ્તોને થરાદની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
બનાસકાંઠાના થરાદ પંથકમાં નાના મોટા માર્ગ અકસ્માતોની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. આજે રવિવારે સવારે થરાદ નજીકના વજેગઢ પાસે પણ અજાણી પિકઅપ જીપનો ચાલક બાઇકને અડફેટે લઈ નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં લીંબાવ ગામના બાઇક ચાલક મોહનભાઈ નારણભાઈ રાઠોડ તથા બાઇક પર પાછળ બેઠેલા મોટી પાવળ ગામના મૂળજીભાઈને ગંભીર ઇજાઓ થતાં બંને ઇજાગ્રસ્તોને તુરંત થરાદની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અકસ્માતમાં બાઇક પણ ભાગીને ભૂકો થઈ ગયું હતું. આ ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જો કે આ અકસ્માત અંગે થરાદ પોલીસ મથકે મોડે સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક પણ આજે નેશનલ હાઈવે ઉપર દૂધના પાઉચ ભરેલા ટેમ્પાનું ટાયર ફાટતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીકના નેશનલ હાઈવે રોડ પર આજે ભરબપોરે પાલનપુર તરફથી રાજસ્થાન તરફ જઈ રહેલા દૂધના ટેમ્પાનું ટાયર અચાનક ફાટતા આ ટેમ્પો ઉથલી પડ્યો હતો. જો કે સદનસીબે અકસ્માત વખતે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. ટેમ્પોમાં ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતના પગલે ટેમ્પોમાં ભરાયેલા દૂધના કેટલાક પાઉચ રોડ પર પડી ફાટી જતા રોડ પર દૂધની રેલમછેલ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત ટેમ્પો અને રોડ પર વેરાયેલા દૂધના પાઉચ રોડ પરથી દૂધ ખસેડવાની કવાયત હાથ ધરી હતી. ધાનેરા ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્કાર ધામ દ્વારા ત્રિદિવસીય કથા પારાયણનું સુંદર આયોજન કરાયું હતું. તાલુકા મથક ધાનેરા ખાતે શિવાજી એસ્ટેટ સોસાયટીમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્કાર ધામ દ્વારા ત્રિદિવસીય કથા પારાયણનું સુંદર આયોજન કરાયું હતું. આ કથામાં સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંત શ્રીરંગ સ્વામીએ રસાળ શૈલીમાં સમજણનો સમ્રાટ વિષય પર કથામૃતનું રસપાન કરાવ્યું હતું. સતત 3 દિવસ સુધી ચાલેલી આ કથામાં મોટી સંખ્યામાં નગરના અગ્રણીઓ સહિત અન્ય ભાવિકોએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાવો લીધો હતો. આજે આ કથાના અંતિમ દિવસે ભાવિકો માટે ખીચડીના પ્રસાદનું પણ સુંદર આયોજન કરાયું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયની આગવી પરંપરા મુજબ પધારેલા સંતોએ જ ભાવિકો માટે ખીચડીની પ્રસાદ તૈયાર કર્યો હતો. સંપ્રદાયના ભાવિક ભાઈ બહેનો દ્વારા લગભગ ખીચડીના પ્રસાદીના 3000 જેટલા પેકેટ તૈયાર કરાયા હતા. રાત્રે કથા શ્રવણ માટે આવેલા ભાવિકોને પ્રસાદ સ્વરૂપે આ પેકેટનું વિતરણ કરાયું હતું. ભાગવતમાં લખ્યું છે કે ધર્મ શું છે જાણવું છે તો અધર્મ શું છે 3 વખત જાણો. સંત કોને કહેવાય જાણવું છે તો અસંત કોને કહેવાય 3 વખત જાણો. સમજણ શું છે જાણવું છે, સમજણનો સમ્રાટ આ વિષય પર 3 દિવસ આપણે ગોષ્ઠી કરવાના છે. તો અણસમજણ શું છે પહેલા જાણો, 3 વખત જાણો. વચનામૃત ગરડા અંત્ય 38 સદાય સુખિયાનું. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે આજે મહેશ્વરી સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે મેગા રોગ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરાયું હતું. ગુજરાતના બનાસકાંઠા અને રાજસ્થાનના સાચોર, ભીનમાલ તેમજ રાણીવાડા વિસ્તારમાં વસતા મહેશ્વરી સમાજ માટે આજે પાલનપુર મહેશ્વરી સમાજ દ્વારા યોજાયેલા મેગા મેડિકલ કેમ્પને નોંધપાત્ર સફળતા સાંપડી હતી. 400 જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ફિઝિશિયન સ્ત્રીરોગ, હાડકાના રોગ, દાંતના રોગ, ચામડીના રોગ, આંખના રોગના નિષ્ણાત તબીબોએ દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરી જરૂરી પ્રાથમિક સારવાર તેમજ સલાહ પૂરી પાડી હતી. આ કેમ્પમાં દર્દીઓને બ્લડ રિપોર્ટ, ECG સોનોગ્રાફી તેમજ એક્સરે જેવી સેવા પણ નિઃશુલ્ક પૂરી પડાઈ હતી. આ પ્રસંગે પાલનપુર મહેશ્વરી સમાજના પ્રમુખ યશવંતભાઈ બચાણી, યુવા પ્રમુખ અલ્પેશભાઈ સહિત સમાજના સભ્યો અને મહિલા સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આજરોજ પાલનપુર સમાજ દ્વારા મેડિકલ મેગા કેમ્પનું પાલનપુર મહેશ્વરી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં હેલ્થ એ એક જટિલ સમસ્યા છે અને સમાજના વડીલો અને યુવાનો આ તકલીફથી દૂર રહે એ માટે મહેશ્વરી સમાજે એક ઉન્નતિભર્યું પગલું ભર્યું છે અને સમાજના ડોનર ભવનલાલ રામજીમલ ચંદીરા તરફથી અમને આ પ્રોગ્રામનું તમામ ડોનેશન મળ્યું છે અને આનું સુંદર આયોજન અમે કરી શક્યા છે. ખાસ કરીને મહેશ્વરી યુવક મંડળના મિત્રો અને બનાસકાંઠા મહેશ્વરી યુવા સંગઠનના મિત્રોએ આ કાર્યક્રમની ખૂબ જહેમત ઉઠાવી આ પ્રોગ્રામને ખૂબ જ સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા પધારેલા દરેક દર્દીઓને જરૂર પડે તો ECG, એક્સરે
સોનોગ્રાફી જેવી સુવિધાઓનું મફત નિદાન કરવામાં મફત મૂલ્યે કરવામાં આવ્યું છે અને દર્દીઓ અહીંયા આગળ આવી અને પોતાના ટેસ્ટનું નિદાન કરાવી અને યોગ્ય સલાહ મેળવી અને પોતાના આગામી લાઈફમાં પોતાનો હેલ્થનું કેર કરે એવી મહેશ્વરી સમાજ અને યોગ મંડળની ઈચ્છા છે. આજ રોજ મહેશ્વરી સમાજ પાલનપુરના આયોજનથી શ્રી ભંવરલાલ ચંદીરા પરિવારના સહયોગથી પાલનપુર મહેશ્વરી સમાજમાં મેડિકલ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક બ્રાન્ચના ડૉક્ટરોએ સેવા આપી છે. આશરે 400 જેટલા પેશન્ટ્સ જેને વિનામૂલ્યે ECG બ્લડ ટેસ્ટ વગેરે કરવામાં આવ્યા છે અને રાણીવાડા, સાંચોર, ભીનમાલ અને પાલનપુર, ડીસા અને બનાસકાંઠાના તમામ લોકોએ એનો લાભ લીધો છે. આ કેમ્પમાં લોકોએ લગભગ દરેક પ્રકારના જે બ્રાન્ચીસ છે, ઓર્થો છે, આઈ છે, ગાયનેક છે, એ પ્રકારના તમામ રોગોનું નિદાન કરવામાં આવ્યું છે. મેગા કેમ્પમાં સારામાં સારા એક્સપર્ટ ડૉક્ટરો પાલનપુરના અને બહારના બોલાવવામાં આવ્યા છે અને સમાજના સહયોગથી ઘણા લોકોએ આનો લાભ લીધેલો છે, જેમાં મહેશ્વરી સમાજ પાલનપુર, મહેશ્વરી મહિલા મંડળ, મહેશ્વરી યુવક મંડળ અને આરોગ્ય કમિટી જેના ચેરમેન ડૉક્ટર અશોક મહેશ્વરી અને આખી ટીમે સંપૂર્ણ સહયોગ આપેલો છે અને વિશેષ યુવક મંડળ પાલનપુરે સંપૂર્ણ આયોજન કરેલ છે અને વિનામૂલ્યે આ કેમ્પનું જે આયોજન થયું છે જેનો લાભ પૂરા સમાજે બહુ સારી રીતે લીધો છે અને જેની અંદર તમામ લોકોને જે બહારથી આવેલા છે એને ભોજન અને દવાઓ અને બીજી બધી સાગવડ આપવામાં આવી છે અને સાથે ને સાથે એમના જે ટેસ્ટ છે, મેડિકલ ટેસ્ટના લગતા જેટલા બી વ્યવસ્થાઓ છે એ બધી વિનામૂલ્યે આપવામાં આવી છે અને સમાજે આનો પૂરો લાભ લીધો છે, જે ભવિષ્યમાં પણ એને ફોલોઅપ કરવામાં આવશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. આંબેડકર જયંતિની ઉજવણી અંતર્ગત ડીસા ખાતે જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલ ભારત માતાની આરતીના કાર્યક્રમે જમાવ્યું આકર્ષણ. ભારત વિકાસ પરિષદની ડીસા શાખાએ પણ સફાઈ કામદારોનું સન્માન કરી ચીંધ્યો નવો રાહ. પાલનપુરના હરિપુરા વિસ્તારમાં બિન અધિકૃત રીતે ધમધમતી કુલ્ફીની ફેક્ટરી ઉપર જનતા રેડ. કુલ્ફી ખાધા બાદ બે બાળકો બીમાર પડતા વિફરેલા હનુમાન ટેકરી વિસ્તારના જાગૃત નાગરિકોના આક્રમક અભિગમથી તંત્ર પણ હરકતમાં. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કોચ સેનન યંગ ફરી બન્યા ડીસાના મહેમાન. ડીસાના TCD ગ્રાઉન્ડ ઉપર સ્થાનિક પ્રતિભાશાળી ક્રિકેટરોને કોચિંગ આપ્યા બાદ સેનન યંગે ડીસાની સાંઈબાબા ક્રિકેટ એકેડેમીની પણ લીધી શુભેચ્છા મુલાકાત. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. Yeah.
दीवाना होता है, मस्ताना होता है, हर खुशी से हर गम से बेगाना होता है। चंदन साबदन चंचल चितवन धीरे से तेरा ये मुस्काना मुझे दोष न देना। जगवालो हो जाओ अगर मैं दीवाना। सक्सेस एजुकेशन एन इंस्टीट्यूट फॉर क्वालिटी एंड टेक्निकल लर्निंग। एडमिशंस ओपन फॉर वैकेशन बैच for spoken English, computer courses, CCC and tele and mind power course. All the training will provided by spoken English and mind power trainer, public speaker Mayur Soni, who is a co-trainer of international mind coach Dr. Jitendra Adia. Limited seats are available. Please contact Success Education, Ma Complex, College Road near Jain Boarding, Disa, and Success Education, Madhusudan Plaza, opposite of Railway Station, Dhanera. Our mobile numbers 9879855151 and 9998542622. For more, visit our website www.successeducationclasses.com. Thank you. Srinath Sadi Showroom. નારીની સુંદરતા સજાવવા માટેનો એકમાત્ર કમ્પ્લીટ સાડી શોરૂમ, લગ્ન હોય કે શુભ પ્રસંગ, તદ્દન નવો જ શોરૂમ, તદ્દન નવો જ સ્ટોક, મનગમતા કલર્સમાં ફેન્સી સાડીઓની તદ્દન નવી જ વેરાયટી, લગ્ન સરાની હેવી સાડીઓમાં જરદોસી વર્ક, કચ્છી વર્ક, બોર્ડરલેસ સાડી અને પાનેતરનું લેટેસ્ટ કલેક્શન, પ્રથમ નજરે જ ગમી જાય તેવી ચણિયા ચોલીની વિશાળ રેન્જ, અનેક બ્રાન્ડેડ કંપનીઓની બુકલેટનું અદ્યતન કલેક્શન, શ્રીનાથ સાડી એસી શોરૂમ, દુકાન નંબર 4-5, આરતી કોમ્પ્લેક્સ, સ્ટેટ બેંક પાસે, મેઇન બજાર, ડીસા. ચુરાલી હૈ આપકી ફ્રેશનેસ આપકી રૂટીન ને, નયા વાલુદા ફેસ વોશ વિથ ઇન્સ્ટા 5 ફોર્મ્યુલા જિસમે હૈ ટી ટ્રી ઓઇલ એન્ડ વિટામિન ગ્રેન્યુલ્સ, જો ઇટ ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી. વાલુદા ફેસ વોશ, ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી. હવે વેલિન્ટા ફેસ વોશ સાથે બે નાવાના સાબુ બિલકુલ ફ્રી. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ગત શનિવારે બનાસકાંઠામાં દરેક સ્થળે ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત આ વિરલ વિભૂતિને ભાવભરી આદરાંજલિ અપાયા બાદ શનિવારે સાંજે પણ વિવિધ સ્થળે સામાજિક સમરસતાના કાર્યક્રમો યોજાયા હતા. તદનુસાર બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મોરચાની ટીમ દ્વારા શનિવારે સાંજે ડીસા શહેરના હર્દસમા સરદાર બાગ આગળ યોજાયેલા ભારત માતાની આરતીના કાર્યક્રમે પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ અવસરે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ અને જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હરેશભાઈ ચૌધરી સહિત ભાજપના અન્ય હોદ્દેદારો, સ્થાનિક કાર્યકરો તેમજ નગરજનોની બોળી હાજરીમાં ભારત માતાની પ્રતિમાની આરતી ઉતારી સામાજિક સમરસતાને વધુ મજબૂત કરવા આહવાન કરાયું હતું. આ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ પણ યુવા મોરચાના આ કાર્યક્રમની સરાહના કરી દેશવાસીઓની એકતાને વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. આજે સમગ્ર દેશ અને વિશ્વની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો 127મો જન્મદિવસ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. આજના પ્રસંગે બનાસકાંઠા જિલ્લા યુવા મોરચા દ્વારા આ ડીસા ખાતે
સામાજિક સમરસતા સંમેલન અને ભારત માતાની મહાઆરતીનો આજનો આ કાર્યક્રમ રાખ્યો હતો. એમાં મોટી સંખ્યામાં યુવાન મિત્રો, આખા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, તમામ સમાજના સામાજિક વડીલો અને સૌએ જે ભાગ લીધો એ બદલ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારતીય જનતા યુવા મોરચા બનાસકાંઠાની અને ડીસા શહેર તાલુકા તથા અમારા 22-22 મંડળોની ટીમે આજે અહીંયા સાચા અર્થમાં સાચી સામાજિક સમરસતાનો કાર્યક્રમ યોજ્યો. આપ જોઈ શકો છો અહીંયા કે ભારત માતાની 30 ફૂટ ઊંચી પ્રતિમાની મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો અને આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે યુવાનોમાં સૌમાં એક મેસેજ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ સૌના નેતા છે અને એમનો સંદેશ સૌ યુવાનો સુધી જાય, સૌ લોકો સુધી જાય એ આજે અહીંયા પ્રયત્ન કર્યો હતો. અને સુંદર મજાની આરતી કરીને, આજે લગભગ 1500 દીવડાની આરતી કરીને એક પોઝિટિવ, પહેલાં દેશ પછી મારો સમાજ અને પછી હું, આ સંદેશો આજે અહીંયાથી લઈને મારી સૌ યુવાનોની ટીમ જઈ રહી છે અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત બને અને ભારત દેશ મજબૂત બને એ માટે સમગ્ર આ મારી યુવાનોની ટીમ કામ કરશે, એ જ અભ્યર્થના અસ્તુ ભારત માતા કી છે. ગત શનિવારે આંબેડકર જયંતિની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પરિષદની ડીસા શાખાએ સમરસતા સંગમ કાર્યક્રમ યોજી નગરના સફાઈ કામદારોનું સન્માન કરી નવરા ચીંધ્યો હતો. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના પંચવિધ ઉદ્દેશોને વરેલી જાણીતી સેવાભાવી સંસ્થા એવી ભારત વિકાસ પરિષદની ડીસા શાખાએ આ વર્ષે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની સાર્થક ઉજવણી કરી રાહ ચીંધ્યો છે. આ સંસ્થા દ્વારા આંબેડકર જયંતિની ઉજવણી અંતર્ગત ગત શનિવારે સાંજે ડીસાની આદર્શ હાઈસ્કૂલના હેડ ગેવાર પ્રાર્થના હોલમાં સમરસતા સંગમ અને શ્રમસેવી સન્માન સમારોહનું સુંદર આયોજન કરાયું હતું. આ અવસરે મગરવાડા સ્થિત મણિભદ્રવીર મંદિરના ગાદીપતિ પૂજ્ય યતિશ્રી વિજય સોમજી મહારાજે આ કાર્યક્રમના આયોજનને બિરદાવી શુભાશીષ પાઠવ્યા હતા, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત કાર્યવાહ યશવંતભાઈ ચૌધરીએ મનન્ય વ્યક્તવ્ય પીરસી સંસ્થાના આ સત્કાર્યની સરાહના કરી હતી. આ અવસરે ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષક HK વાઘેલા, ડૉક્ટર જીત મનોજભાઈ અમીન, કાર્યક્રમના મુખ્ય સંયોજક રાજેશભાઈ ત્રિવેદી અને સહસંયોજક હરેશભાઈ ઠક્કર સહિત અન્ય મહેમાનોની હાજરીમાં ડીસા નગરને સ્વચ્છ રાખવા રોજ પરસેવો પાડતા ડીસા નગરપાલિકાના સફાઈ કામદારોનું સન્માન કરી તેમની સેવાની જાહેરમાં બિરદાવલી કરાતા સફાઈ કામદારોનો ઉત્સાહ પણ વેવડાઈ ગયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદની ડીસા શાખાના પ્રમુખ પારસભાઈ ત્રિવેદી તેમજ મંત્રી જયેશભાઈ દેસાઈ સહિત તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. જિલ્લા મથક પાલનપુર શહેરમાં કાર્યરત સેવાભાવી સંસ્થા રાષ્ટ્રીય ચેતના સેવા સમિતિ દ્વારા શહેરમાં શ્રેષ્ઠ કામગીરી કરતા વિવિધ સંગઠનોનું જાહેર સન્માન કરાયું હતું. સંસ્થા દ્વારા પાલનપુર ખાતે આકેસણ રોડ ઉપર આવેલ બ્રહ્માકુમારી સંસ્થાના હોલમાં યોજાયેલા સન્માન સમારોહમાં વિવિધ ક્ષેત્રે સેવારત શહેરના 70 જેટલા સંગઠનોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે શહેરના જાણીતા સેવાભાવી તબીબ ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તા, બ્રહ્માકુમારી ભારતીબેન, રાષ્ટ્રીય સેવા સમિતિના પ્રમુખ રૂપેશભાઈ ગુપ્તા, ગિરીશભાઈ જગાણિયા સહિત શહેરની સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં ઉનાળાના આગમન સાથે જ ઠેકઠેકાણે ઠંડા પીણા અને કુલ્ફી બનાવતી ફેક્ટરીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે. જોકે હલકી ગુણવત્તાનો સરસામાન વાપરી લોકોના આરોગ્ય સાથે ઇરાદાપૂર્વકના ચેડા કરતા આવી ફેક્ટરીઓના સંચાલકો સામે જવાબદાર સત્તાધીશો આંખાડા કાન કરતા હોય, આજે જિલ્લા મથક પાલનપુર શહેરમાં લોકોએ જ જાગૃતિ દાખવી જન આરોગ્ય સાથે ચેડા કરી બિનઆરોગ્યપ્રદ કુલ્ફી બનાવતી એક મિની ફેક્ટરી ઉપર જનતા રેડ કરી કુલ્ફી બનાવવામાં ઉપયોગમાં લેવાતો હલકી ગુણવત્તાનો સામાન ઝડપી લઈ પોલીસ અને ફૂડ વિભાગને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠામાં છેલ્લા કેટલાક દિવસોથી ઉનાળાની આકરી ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું ચાલુ કરી દીધું છે, જેથી લોકો પણ અસહ્ય ગરમીથી બચવા માટે ઠંડા પીણા તેમજ કુલ્ફી અને બરફ ગોળાનો સહારો લઈ રહ્યા છે. જો કે ગલીઓમાં ફરીને વેચાતી કુલ્ફીઓ મોટાભાગે મિલાવટવાળી હોય છે અને વધુ નફો કમાવા માટે ગુલ્ફીમાં બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુઓની ભીલસેલ કરાતી હોય છે. પરંતુ આ ગોરખધંધાથી અજાણ લોકો હોંશે હોંશે આવી ગુલ્ફીઓ પેટમાં પધરાવતા રહે છે. આવી સ્થિતિમાં જિલ્લા મથક પાલનપુર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારના 2 બાળકોએ લારી લઈને ગુલ્ફી વેચવા આવેલા એક ઈસમ પાસેથી માટલા ગુલ્ફી ખરીદીને આરોગ્યા બાદ આ બંને બાળકો બીમાર પડતા ઉહાપોહ સર્જાયો હતો. ત્યારે એ જ ગુલ્ફીવાળો આજે ફરીથી આ વિસ્તારમાં ગુલ્ફી વેચવા આવી ચડતા સોસાયટીના રહીશોએ ગુલ્ફીવાળાને ઝડપી પાડી આકરી પૂછપરછ કરી હતી,
જે વખતે તેને પોતે પાલનપુરના જ હરિપુરા વિસ્તારમાં આવેલી રામલખન નામની કુલ્ફી બનાવવાની ફેક્ટરીએથી માલ લાવતો હોવાની કબૂલાત કરી હતી, જેના પગલે સ્થાનિક રહીશો આ ફેક્ટરી પર ધસી ગયા હતા. આ ફેક્ટરીના દ્રશ્યો જોઈ લોકો દંગ રહી ગયા હતા. એકદમ ગંદકીવાળા વિસ્તારમાં ધમધમતી આ ફેક્ટરીમાં ભેળસેલવાળા દૂધ કસ્ટર પાઉડર અને પાણી અને ખરાબ માવો તેમજ ખાંડની મિલાવટથી કુલ્ફી બનતી હોવાનું જાણી ચોંકી ઉઠેલા લોકોએ જનતા રેડ પાડી આ ફેક્ટરીનો માલસામાન ઝડપી લીધા બાદ પોલીસ અને ફૂડ વિભાગને જાણ કરતાં પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે આ ફેક્ટરી પર તાટકેલા લોકોએ જન આરોગ્ય સાથે ચેડા કરતા આવા તત્વો સાથે કડક હાથે કામ લેવાની માંગણી કરી હતી. આજથી ચારેક દિવસ અગાઉ મારું ઘર હનુમાન ટેકરી તનુ મોટરની પાછળ છે, ત્યાં એક લારીવાળો આઈસ્ક્રીમ લઈને વેચવા માટે આવેલો. એ સમયે હું હાજર નહોતો, મારા બે નાના બાળકો હતા, એક બાબો છે 2 વર્ષનો અને બેબી છે 7 વર્ષની. તો એ લોકો આઈસ્ક્રીમ જોઈને નીચેથી 20-20 રૂપિયાની આઈસ્ક્રીમ લીધી, એ લોકો ખાધી. બીજા દિવસે એમને ઝાડા ઉલટી થઈ ગયા, બીમાર થઈ ગયા. પછી ઘરવાળાને પૂછ્યું તો કે આઈસ્ક્રીમ ખાવાથી આવું બનેલ છે. જે આઈસ્ક્રીમ આપી ગયો તો એ છેલ્લા અમે 3-4 દિવસથી સિટીમાં શોધતા હતા પણ મળેલ નહીં. આજે ફરી પાછા વેચવા આવેલ ત્યારે અમે એને પૂછપરછ કરી તો એનું કહેવાનું એવું થાય છે કે ઉત્તર પ્રદેશના રાજુ કરીને છે, એક બંધ મકાનમાં આટો અને બીજો કેમિકલો નાખીને આવી આઈસ્ક્રીમ બનાવીને 10-11 લારીઓ છે, એનાથી અમને વેચવા માટે મોકલે છે. પૂરા પૈસા અમારી જોડેથી લઈ લેશે અને અમને દર મહિને 6,000 રૂપિયા પગાર ખાવા પીવાનું આપે છે. આ જે મટીરિયલ છે અમે જોતા એટલું ખરાબ મટીરિયલ છે કે કોઈ પણ માણસ ખાય તો તરત ઝાડા ઉલટી થઈ જાય. તો બધાને વિનંતી છે કે આવતા ફેરિયાઓ પાસેથી કોઈ આઈસ્ક્રીમ ખાવી નહીં કે આવું કોઈ ખોરાક ઠંડા પીણા પીવા નહીં. બ્રાન્ડસી આ ફેક્ટરી માલિક સામે હું વિનંતી કરું છું ફૂડ ડિપાર્ટમેન્ટને અને પોલીસ ડિપાર્ટમેન્ટને કે આની ઉપર કડકમાં કડક સજા થાય અને કાર્યવાહી કરવામાં આવી એવી મારી વિનંતી છે. ના, મેં કોઈ કાર્યવાહી કરી નથી, પરંતુ જરૂર જણાશે તો હું ફરિયાદ કરવા પણ તૈયાર છું. પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારના જાગૃત લોકોએ મોટી સંખ્યામાં કુલ્ફી બનાવતી આ ફેક્ટરી ઉપર હલ્લાબોલ કરતા ઉત્તર પ્રદેશનો ફેક્ટરી માલિક પણ હતપ્રત થઈ ગયો હતો અને લોકો બહુ જ ઓછા પૈસા આવતા હોય તેઓ મજબૂરીથી આવા ગંદકીવાળા વિસ્તારમાં બનાવાતી કુલ્ફીમાં થોડી ઘણી મિલાવટ પણ કરી લેતા હોવાની નિર્લજ્જ કબૂલાત પણ કરી હતી. પાણી ડાલતે હૈ દરજી, થોડા દૂધ ડાલતે હૈ, થોડા માવા ડાલતે હૈ, શક્કર ડાલતે હૈ, કસ્ટર્ડ પાઉડર ડાલતે હૈ, और फिर बर्फ़ लाते हैं, नमक डाल के नमक के साथ इसको फिर जमाते हैं, फिर गली गली में बेचते हैं. 8-9 लाख. कितने साल से ये धंधा कर रहे हैं? इसी साल से सर. यूपी से सर. आपके पास सारे यूपी के ही है? हाँ हाँ सर. मावा वो दुकान है वहाँ पे, मैं दिखा दूँ, नाम नहीं आ रहा, लेकिन दुकान दिखा दूँ आपको. મેરા નામ રાજુ. પોલીસ કરવાઈ હોય? બનાસકાંઠામાં પાલનપુર સહિત અનેક જગ્યાએ ખુલ્લેઆમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી જન આરોગ્યને જોખમાવતી આઈસ્ક્રીમ અને કુલ્ફી બનાવતી અનેક ફેક્ટરીઓ ધમધમી રહી છે, ત્યારે જિલ્લાના ફૂડ વિભાગના અધિકારીઓ કોઈ પણ જાતના લોભ લાલચથી દૂર રહી વ્યાપક જનહિતમાં આવી ફેક્ટરીઓ સામે લાલ આંખ કરે તે ઈચ્છનીય છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કોચ સેનન યંગ ફરી બન્યા ડીસાના મહેમાન. ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ઉપર સ્થાનિક પ્રતિભાશાળી ક્રિકેટરોને કોચિંગ આપ્યા બાદ સેનન યંગે ડીસાની સાંઈબાબા ક્રિકેટ એકેડેમીની પણ લીધી શુભેચ્છા મુલાકાત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શારદાની સાડી એને અંગે સુહાય, અંગે અંગે ઉમંગ કેરી છોડો છલકાય.
લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન ચંદ્રલોક રોડ ડીસા એજ્યુકા The Academy of Selection DISA The Academy of Selection DISA વર્ગ 1-2-3 ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર સ્ટેટ બેંક ઉપર ગાયત્રી મંદિર પાસે હાઈવે ડીસા મોબાઈલ નંબર 87588 178 વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર ડોક્ટર અંકિત પઢિયાર હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હાઈવે ડીસા ફોન નંબર 228-772-222-201 મોબાઈલ નંબર 94-294-2222 चुराली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने नया वालुद्दा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जिसे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली वालुद्दा फेस वॉश फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली હવે વેલિન્ટા ફેસ વોશ સાથે બે નવાના સાબુ બિલકુલ ફ્રી ત્રી એ ભગવાને બનાવેલું એક એવું જીવિત પાત્ર કે જેના વગર કોઈ પણ મનુષ્યનું જીવન શક્ય નથી અને સાડી એ મનુષ્યએ બનાવેલું એક એવું અંગ જેના વગર સ્ત્રી સુંદર નથી સ્ત્રીની સુંદરતાનો ખજાનો એવો સાડીનો વિશાળ શોરૂમ હવે ડીસા શહેરમાં લગ્ન તહેવાર પાર્ટી માટે દરેક પ્રકારની ડિઝાઇનર સાડી વિશાલ લક્ષ્મીપતિ એપલ રોયલ કંપનીની બ્રાન્ડેડ સાડી અને ચણિયા ચોળી વન પીસ સલવાર કમીઝ કુર્તીઓ તથા બીજી અનેક વેરાયટીઝ પણ મળશે માનસી ફેશન દુકાન 1-4 પહેલા માળે એરોમા સિટી સેન્ટર જૂની જ્યોર્જ ટોકીઝ ડીસા જેટલી સુંદર સાડી એટલી સુંદર નારી સેન્ટ એન્સલમ સિનિયર સેકન્ડરી સ્કૂલ હબ્બુર રોડ A highly reputed school run by Christian missionaries. Admissions open from nursery to 12 in CBSE syllabus. St. Anselm Senior Secondary School, Hubbur Road. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ક્રિકેટનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો ક્રિકેટની સૌથી વધુ લોકપ્રિયતા ભારતમાં છે પરંતુ સર્વોચ્ચ કક્ષાના ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અગ્રેસર છે
જો કે ડીસા જેવા નાનકડા શહેરના બાળકો પણ ઓસ્ટ્રેલિયન કક્ષાના ક્રિકેટનું જ્ઞાન મેળવતા થાય તે માટે ડીસામાં આવેલા ન્યૂ ટીસીડી મેદાન ખાતે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સેનન યંગ ડીસાના ક્રિકેટરોને ક્રિકેટનું કોચિંગ આપવા મેલબોર્નથી ખાસ ડીસા આવ્યા છે અને ડીસાના સ્થાનિક પ્રતિભાશાળી ક્રિકેટરોને નિઃશુલ્ક ક્રિકેટનું કોચિંગ આપી રહ્યા છે. ડીસાના ક્રિકેટરો રમશે ઓસ્ટ્રેલિયન શૈલીથી. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સેનન યંગ દ્વારા ડીસાના ક્રિકેટરોને અપાઈ રહી છે ક્રિકેટની ખાસ તાલીમ. ભારતના ક્રિકેટરોમાં બેટિંગ અને બોલિંગમાં ઓસ્ટ્રેલિયન શૈલીનો વિકાસ કરવા સેનન યંગ આવ્યા ભારત. ડીસા શહેરમાં આવેલા ન્યૂ ટીસીડી મેદાનમાં અત્યારે બાળકો ક્રિકેટની તાલીમ મેળવી રહ્યા છે. ડીસા જેવા નાનકડા શહેરમાં પણ બાળકો ઓસ્ટ્રેલિયન શૈલીથી ક્રિકેટની તાલીમ મેળવે અને તે પણ ઓસ્ટ્રેલિયન કોચ દ્વારા તે ખૂબ જ મહત્ત્વની બાબત છે. ડીસાના ક્રિકેટરોને અત્યારે ઓસ્ટ્રેલિયાથી ખાસ ક્રિકેટની તાલીમ આપવા માટે આવેલા સેનન યંગ દ્વારા બોલિંગ અને બેટિંગ સહિત ફિટનેસ અંગેની પણ ખાસ તાલીમ આપવામાં આવી રહી છે અને આ બાળકોને ઓસ્ટ્રેલિયન જેવી ઉચ્ચ શૈલીની તાલીમ આપવામાં આવી રહી છે. ડીસાના ક્રિકેટરોનું ફૂટવર્ક, બોલિંગ એક્શન તેમજ ફિટનેસ અંગેની ખાસ તાલીમ આપવામાં આવી રહી છે અને આ બાળકોના ક્રિકેટના ફૂટવર્ક તેમજ બોલિંગ એક્શન વિશેની ત્રુટીઓ દૂર કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાથી ડીસામાં ક્રિકેટરોને તાલીમ આપવા આવેલા સેનન યંગ સાથેની વાતચીતમાં સેનન યંગે ભારત અને તેમાં ખાસ કરીને ડીસાના ક્રિકેટરોના ક્રિકેટથી પ્રભાવિત થઈ ગયા હતા અને ડીસાના ક્રિકેટરો પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેવું જ હુનર ધરાવતા હોવાની કબૂલાત કરી હતી. Look, Indian cricket's fantastic. You just have to look at the young boys playing, see the passion, and girls as well. It's my third time in Disa, and I love this place because I come and I see the passion that these young kids have, and then I watch the IPL. I'm really lucky when I'm in India, I get to go and see the IPL, and I can see how much it improves Indian cricket, young Indians, you know, Pandey, Raina, all these young guys that are experiencing IPL cricket with world-class players like AB de Villiers and Brendan McCullum. And then I come here on a Sunday morning and I get to see these guys who have watched the IPL the night before, and they just come, they have such a love for the game. And my 3 years here, the facilities are improving, so the cricket experience for them all is wonderful. It's very nice for an Australian to come here and see just how important cricket is to people. It's like it's their number one passion and love in life, so it's really quite enjoyable to come as an Australian. ડીસાના ક્રિકેટરોને ઓસ્ટ્રેલિયાથી ખાસ નિઃશુલ્ક તાલીમ અપાવેલા સેનન યંગ ડીસામાં ક્રિકેટના સ્તરને જોઈ પ્રભાવિત થઈ ઉઠેલા. સેનન યંગે ડીસાની એક્સ્ટ્રીમ ગરમી વિશે જણાવ્યું હતું કે આટલી ગરમીમાં પણ અહીં ક્રિકેટ રમાય છે તે ખૂબ જ સારી બાબત છે અને આ બાબતે ડીસાના ક્રિકેટરોનું ક્રિકેટ પ્રત્યેનો જુનૂન પણ બિરદાવ્યો હતો. Oh, extreme summer, the temperature. I was here last year. I brought 25 Australians to Mumbai last year on a tour, and it was a heat wave. Even the Indians were saying, oh, very hot. My daughter is here for the first time. She's 13, and she has witnessed it. I'm kind of used to it, but it's very, very hot. Like the morning and the afternoon sessions when the temperature is a little bit cooler, but again, it's just another way that you appreciate what these kids go through, that it's so hot, yet there's no complaints. It's show up every day, 365 days a year to play cricket. It's wonderful. And what's your experience with the Indian cricket in during the practices? Yeah, the kids, the young players, boys and girls, are really coachable. Anything you tell them, you can see immediately they take it on board and they try and get better. And again, it's, you know, 40 degrees. They're here for 3 hours, 4 hours, no stop, no can we get drink. They just want to get better. They just love the game. So my experience with Indian cricket is wonderful. I love this place. I come back every year. I wish I could come back more. It's a really nice thing for an Australian to come in Australia. Our young players, they're a little bit spoiled. You know, really good facilities, the best of coaching. And I'd love to bring my players here to see this and to see what the conditions are like, but yet it doesn't affect how much these kids want to learn and play cricket. ડીસા જેવા નાનકડા શહેરમાં ક્રિકેટ રમતા ક્રિકેટરો માટે ન્યૂ ટીસીડી મેદાનમાં નિઃશુલ્ક ઉપલબ્ધ બનાવવામાં આવેલી સુવિધાઓથી પણ સેનન યંગ પ્રભાવિત થઈ ઉઠ્યા હતા અને ડીસાના ન્યૂ ટીસીડી મેદાનની ટર્ફ વિકેટ તેમજ ગ્રાસિંગ સરફેસ ગ્રાઉન્ડની પ્રશંસા કરી હતી.
Local facilities are wonderful. When I first came here 3 years ago, it was all basically red dirt. Now there's turf facility. You know, the practice wickets used to be over. Now there's four practice wickets, a turf wicket, grass, and I can see the improvement in the players because of the facilities, and it's all because of the man here, Vipul, who's, you know, his passion, and Ganguly, their passion translates to the players. And when these kids come, they actually realise that people are putting time into them and effort into them and helping them. And so their attitude is much better. It's wonderful. ડિસામાં ક્રિકેટરોને તાલીમ આપવા માટે ઓસ્ટ્રેલિયાથી ખાસ પધારેલા સેનન યંગે ડિસાના ક્રિકેટરોને તાલીમની આપવા ઉપરાંત ફિટનેસ અંગે પણ ખાસ ટિપ્સ આપી હતી. એની ટિપ્સ? લવ ધ ગેમ. યે, ધ મોર પેશન યુ હેવ ફોર ધ ગેમ, ધ મોર યુ વિલિંગ ટુ ટ્રેન હાર્ડ, ધ મોર યુ વિલિંગ ટુ ટેક એડવર્સિટી. We speak about it in Australia a lot. Cricket is a game that will give you ups and downs. And the more you can actually balance the downs and the ups and just stay steady with commitment and keep training, the better. So the biggest tip is love the game. If you love the game, you will get better. You will enjoy it lifelong. And maybe like me, I've been very lucky. I've got to travel the world because of cricket. Any tip for fitness? Fitness? Fitness is something. The strength and conditioning side of cricket is becoming very important. When you see these guys playing in the IPL or the Big Bash or international cricketers, they're huge, they're athletes. Yeah, cricket is now played by athletes. The days of David Boone and Darren Lehman and these guys back in the day is gone. So it's a very important part of what we do in Australia, the strength and conditioning part. So that's just as important as diet and the mental side of cricket as well. No problem, thank you. ડિસામાં ન્યૂ ટીશીડી મેદાનમાં ડિસાના ઉગતા ક્રિકેટરોને નિઃશુલ્ક ક્રિકેટની તાલીમ આપતા વિપુલ આલે જણાવ્યું હતું કે ડિસાના ક્રિકેટરો પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટની તાલીમ મેળવે તે માટે છેલ્લા 3 વર્ષથી સેનન યંગને ઓસ્ટ્રેલિયાથી ડિસા બોલાવવામાં આવે છે અને તાલીમ લેવા આવતા ક્રિકેટરોને પણ કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ્યા વગર તાલીમ આપવામાં આવે છે અને આ તાલીમ મેળવ્યા બાદ અત્યાર સુધીમાં અનેક ક્રિકેટરો આગળ વધ્યા છે. ડિસા એકેડેમી ઉપર અમારે લગભગ 3 વર્ષથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કોચ સેનન યંગ ડિસા ખાતે આવે છે. અમને ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત અને ફર્સ્ટ ટાઈમ અમે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કોચ ડિસા ઉપર ડિસા ગ્રાઉન્ડ ખાતે અમે લાયા છીએ અને અમારે મેઇન ટાર્ગેટ એવો છે કે વિદેશી ક્રિકેટ કોચ આવીને અમારા ખેલાડીઓને બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટરોને કોચિંગ આપી સારા એવા તૈયાર કરે છે. છેલ્લા 3 વર્ષથી અમારું ક્રિકેટ કોચિંગ ચાલે છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કોચના નેજા હેઠળ અને ગોપાલ જસાબરા જે દુબઈ સ્થિત છે એમનો અમારે ખૂબ હેલ્પ છે. એમને અમને ખૂબ સપોર્ટ કર્યો છે. એક ક્રિકેટ કોચિસ મોકલે છે અને અમે અહીંયા અમારી અંદર લગભગ 150 બાળકો કોચિંગ લઈ રહ્યા છે અને અમે એમને સારી એવી ટિપ્સ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પદ્ધતિથી આ ક્રિકેટરોને અમે તૈયાર કરીએ છીએ. સેનન યંગ ખાસ છેલ્લા 3 વર્ષથી ડિસા ખાતે ટીસીડી ગ્રાઉન્ડ ઉપર કોચિંગ આપે છે. બિલકુલ નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ આપવામાં આવે છે અને સારા એવા અમે ક્રિકેટરો તૈયાર કરીને હમણાં નેક્સ્ટ ટાઈમ અમે હેન્ડીકેપની અંદર અમારો અનિપ ચૌહાણ જે અનિપ છે એ હેન્ડીકેપની અંદર ઇન્ડિયા ખાતે બાંગ્લાદેશ રમવા જઈ રહ્યો છે અને એવા ઘણા ક્રિકેટરો છે ગુજરાત ક્રિકેટ એસોસિએશન અંડર 14 અંડર 16 19ની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને અમારો એક જ ધ્યેય છે ડિસાની અંદરથી સારા ક્રિકેટરો આઈપીએલ અને ઇન્ડિયાના પાર્ટિસિપેટ કરે એ અમારો મુખ્ય ધ્યેય છે. વિમેન્સ ક્રિકેટની અંદર બી અમે છોકરીઓ અમારે રમે છે લગભગ 8-10 છોકરીઓ છે એમાં 6 છોકરીઓ હમણાં સ્ટેટની અંદર પ્રોબેબલમાં સિલેક્ટ થઈ એટલે અમારો મેઇન ટાર્ગેટ એમ છે કે સારા બહારના કોચિસો લઈ અને ખેલાડીઓને સારી પદ્ધતિથી ક્રિકેટ કોચિંગ આપીને સારા ક્રિકેટરો તૈયાર કરવા. ડિસા જેવા નાનકડા શહેરમાં પણ ઓસ્ટ્રેલિયન કોચ પાસે ક્રિકેટનું કોચિંગ કરવાની તક મળતા ડિસાના ક્રિકેટરો પણ ઉત્સાહિત જણાઈ રહ્યા છે અને પોતાની જાતને નસીબદાર માની રહ્યા છે કે તેમને ઘર આંગણે જ નિઃશુલ્ક આટલું ઉચ્ચ લેવલનું ક્રિકેટનું કોચિંગ મળી રહ્યું છે. ડિસા ટીસીડી ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાથી અમારા સેનન યંગ સર આવેલા છે. એમને બહુ સારી ટ્રીપ્સ આપી અને અમે બહુ કિસ્મતવાળા છે કે અમારા ગ્રાઉન્ડ ઉપર જેમ કે વિપુલ સર કે બધા આવાને મોકલા બોલાવે છે અને અમને સારું ક્રિકેટ શીખડાવે છે. તેમજ અમારા ગ્રાઉન્ડમાંથી અનિપ દાસુરાનો જે ઇંગ્લેન્ડમાં જવાના છે રમવા ઇન્ડિયા ખાતે તેમજ અમારા ગ્રાઉપના
છોકરાઓનો પણ ગુજરાતમાં સિલેક્શન થયું છે અને અમારા વિમેન્સમાં પણ અમે ગુજરાત રમી આવેલા, તેમજ અમારા સાહેબ બહુ અમારા પાછળ મહેનત કરે છે અને આવા સારા કોચને બોલાવે છે કે જેથી અમે સારું ક્રિકેટ રમી શકીએ અને આગળ જઈ શકીએ. સેનન અંગે આવેલા એમને બહુ સારું કોચિંગ આપ્યું, અમને બધા છોકરાઓને સારું એવું માર્ગદર્શન આપી, અમને જે પ્રોબ્લેમ્સ હતા એને દૂર કરવા માટે નવી ટેકનિક શીખવાડી અને 3 દિવસમાં અમને બહુ સારું શીખવાડ્યું. હું ગુજરાત રમેલો, અમુક ટિપ્સ બોલિંગમાં તકલીફ પડતી હતી, સેનન સરે દૂર કરી આપી. ડીસાના ક્રિકેટરો નસીબદાર છે કે તેમને ઓસ્ટ્રેલિયન કક્ષાની ક્રિકેટની તાલીમ ડીસામાં મળી રહી છે અને ઘર આંગણે જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર આવીને નિઃશુલ્ક તાલીમ આપી રહ્યા છે. ત્યારે આશા રાખીએ કે ડીસાના આ ઉગતા ક્રિકેટરો આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અથવા તો આઈપીએલ જેવી રમતોમાં રમતા જોવા મળે તો નવાઈ નહીં. ડીસાના મહેમાન બનેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સેનન યંગે આજે ડીસાની સાંઈબાબા ક્રિકેટ એકેડેમીની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સાંઈબાબા ક્રિકેટ એકેડેમીની કામગીરીની વિગતો જાણી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે સાંઈબાબા ક્રિકેટ એકેડેમી દ્વારા સેનન યંગનું ઉષ્માભર્યું સ્વાગત સન્માન કર્યું હતું. આ પ્રસંગે રણજીતભાઈ ઘેરવ, રજનીભાઈ બ્રહ્મભટ્ટ, સ્થાનિક ક્રિકેટ કોચ વિપુલભાઈ આલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષની ચૂંટણીમાં ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાના પરાજયથી દેશભરમાં ઉહાપો. વિશ્વ હિન્દુ પરિષદની બનાસકાંઠાની આખી ટીમે પણ ધરી દીધા રાજીનામા. આંબેડકર જયંતિની ઉજવણી અંતર્ગત ડીસા ખાતે જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલ ભારત માતાની આરતીના કાર્યક્રમે જમાવ્યું આકર્ષણ. ભારત વિકાસ પરિષદની ડીસા શાખાએ પણ સફાઈ કામદારોનું સન્માન કરી ચીંધ્યો નવો રાહ. પાલનપુરના હરિપુરા વિસ્તારમાં બિન અધિકૃત રીતે ધમધમતી કુલ્ફીની ફેક્ટરી ઉપર જનતા રેડ. કુલ્ફી ખાધા બાદ 2 બાળકો બીમાર પડતા વિફરેલા હનુમાન ટેકરી વિસ્તારના જાગૃત નાગરિકોના આક્રમક અભિગમથી તંત્ર પણ હરકતમાં. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કોચ સેનન યંગ ફરી બન્યા ડીસાના મહેમાન. ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ઉપર સ્થાનિક પ્રતિભાશાળી ક્રિકેટરોને કોચિંગ આપ્યા બાદ સેનન યંગે ડીસાની સાંઈબાબા ક્રિકેટ એકેડેમીની પણ લીધી શુભેચ્છા મુલાકાત. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.